कोरोना महामारीए दरेक रोजगार धंधा ठप थई गया छे त्यारे कोरोना ने लॉकडाउन ने कारणे वासण बजारने पण मोटी असर पहोंची छे। कोरोनानी असर वासण बजार पर, वासण बजार ने जोरदार फटको, वासण ना व्यापारियों ने करोड़ों नु नुकसान, लीधे धंधा थया ठप, व्यापारियों अने उत्पादकों मां निराशा। वैशाख महीना मां गुजरात भर मां लग्ननी सीजन चालती होय छे, जेने लईने अमदावाद सहित राज्यभरना वासणना व्यापारियों ने वात करवानो समय नथी मळतो, परंतु छेल्ला बे वर्षथी कोरोनाने कारणे लग्न समारंभ थई शक्या नथी, जेनी सीधी असर वासण बजार पर पड़ी छे। वासण बजार ने करोड़ों रूपियानो फटको पड्यो छे। गुजरात मां वर्ष दहाड़ी वासणनो व्यापार 1500 करोड़ रूपियानो थतो होय छे, જે પૈકી 70% વેપાર તો માત્ર લગ્ન પ્રસંગમાં જ થતો હોય છે, જે બે વર્ષથી લગ્ન પ્રસંગમાં ન થવાથી વેપારીઓ અને ઉત્પાદકો નિરાશ થઈ ગયા છે। ટકાનો ભાવ વધારો છે, સામે વેપારી ઓર્ડર આપતા નથી, કારણ કે ભાવ વધારો થયો છે એટલે અમને ખુદનો ઓર્ડર નથી મળતા, એટલે અમારો બહુ ધંધો કરવો મુશ્કેલ થઈ ગયો। સ્ટેનલેસ સ્ટીલ ગણો કે કોપર ગણો બ્રાસ ગણો, અત્યારે કોપરના ભંગાનો ભાવ બી 650-700 રૂપિયા થઈ ગયો છે, એટલે અત્યારે આ કઈ રીતનો ભાવ વધારો થાય છે ખરેખર ખબર જ નથી પડતી, અમારા જેવા વેપારીઓને અત્યારે ઘણી એટલે ઘણી તકલીફ પડી ગઈ ભાવ વધારાના કારણે। કોરોના મહામારીના કારણે વાસણના વેપારી અને ઉત્પાદકોને મોટો ફટકો પડ્યો છે, તેમજ કોરોનાની બીજી લહેરમાં સરકારના આદેશ મુજબ લાંબા સમય સુધી બંધ રહેલા બજારો ફરીથી કાર્યરત થઈ રહ્યા છે। ધીમે ધીમે ગ્રાહકો આવતા નિરાશ થયેલા વેપારીઓને ધંધો પાટી ચડી જશે તેવી આશા બંધાઈ રહી છે। જોકે વાસણના વેપારીઓને ચાલુ વર્ષે પણ લગ્નસરમાં ધંધો કરવા મળ્યો નથી, લગ્નસરામાં મોટા ભાગના લગ્ન કોરોનાને કારણે રદ થયા છે અથવા તો સાદાઈથી થયા છે। ના ધંધામાં એટલી મંદી છે કે નહીં શુભ પ્રસંગો, લગ્ન પ્રસંગો નહીં દુઃખ પ્રસંગો, કોઈ પણ પ્રસંગમાં કોઈ જાતની ખરીદી થતી નથી। લગ્નના આખાના આખું વાસણના સેટો ખરીદતા હતા, અત્યારે કોઈ પણ જાતનું છે નહીં, તારે ગામડાની પ્રજા અને શહેરની પ્રજા નહીં બીકના મારે કોરોનાના હિસાબે કોઈ પણ જગાએ ખરીદી વાસણ બજારમાં આવી નથી શકતા, કેમ તે લોકોને એક ડર લાગે છે, એની સાથે સાથે કરફ્યુના ટાઈમમાં બી 3 વાગ્યો એટલે ગામડાની પ્રજા બી નથી આવી શકતી, એટલે ધંધા પાણી રોજીરોટી બધી પડી ભાગી છે, એટલે સરકારને એક વિનંતી કરીએ કે ટાઈમ વધ નથી, સવારથી લઈને સાંજ સુધી બેસીએ છીએ તો પણ કંઈ બોણી પણ થતી નથી, ઘણીવાર દુકાન એમને બંધ કરી દેવી પડે છે, તો અમે પણ શેઠને શું ફોર્સ કરી શકીએ કે ભાઈ તમે અમને પગાર આપો, પહેલાં તો અમે શેઠ પાસેથી પૂરો પગાર પણ ઉપાડ તરીકે લેતા હતા, પણ હવે અમારે અડધો પગાર ઉપાડ તરીકે માંગવો હોય તો પણ અમારે વિચાર કરવો પડે છે, કેમ કે ધંધો જ નથી અત્યારે, એટલું કોઈ માર્કેટમાં એટલો વસ્તુનો ઉપાડ નથી। વેપારીઓના ધંધા સેટ થઈ રહ્યા હતા ત્યારે બીજી એક વખત કોરોનાની ઘાતક લહેર શરૂ થઈ ગઈ, જેમાં સંક્રમણનું પ્રમાણ અસાધારણ રીતે વધતા લગ્ન ટાણી બજારો બંધ રાખવાની નોબત ઊભી થતા ફરી એક વખત વેપારીઓની ગાડી પાટા પરથી ઉતરી હતી। રવિ ભાવસાર, મંતવી ન્યૂઝ, અમદાવાદ।